ગુડ મોર્નિંગ છોકરા, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. આઈ હોપ કે બધા મજામાં છો. હેં, હવે આપણે થોડી ચર્ચા કરવી છે તમને મળ્યા પછી કે તમે છોકરાઓ જોતા હોય એવું લાગે છે ઘરે પહોંચ ગયો, તમને ઘરેથી મજા આવે છે, શું કામ મોબાઈલ મળે ને એટલે બાકી બીજું કંઈ કારણ નહીં, મોબાઈલ મળે એટલે મજા આવે. મમ્મી પપ્પા મોબાઈલ આપે તો મારે શું કહેવાનું હતું કે જો તમને મોબાઈલ મળતો હોય તો એનો સદુપયોગ કરવાનો છે. બસ સદુપયોગ થવો જોઈએ, એ સિવાય ચોપડી કેમ કેમ રમવાની જરાય છે. હા, અને બીજે ખાસ આપણે એવી રાખો કે તમે સ્કૂલને મિસ કરો, તમારા ક્લાસરૂમને મિસ કરો, અને તમે ટીચર 40-50 જણા જે ભેગા થઈ ભણતા એમાં મને વધારે મજા આવે છે, અને એમાં હું ભણું તો મને ડબલ સમજાશે, વધુ મજા આવશે. તો હવે આપણે અહીંયા આ મુદ્દો સમજવા માટે પેલા આ સમજી પછી અહીંયા તો વાત એવી છે કે આ ભારતીય અર્થતંત્રનું માળખું શા માટે ભારતીય અર્થતંત્રનું માળખું સમજવું છે તો કે ભાઈ આપણે ઇકોનોમિક્સ સમજીએ છીએ, અને તમને મારે જેવી તાકાત એવી હોય કે આપણી ઇકોનોમી તો એટલી સ્ટ્રોંગ બનાવી છે કે ભાઈ અમેરિકા તો હું ઇંગ્લેન્ડ જઈને તો એ આપણો રૂપિયો છે ને આમ સિક્કો આમ આપણો ઉછળવો જોઈએ. હે, એ લોકો અહીંયા આવે ને તો એને 100 પાઉન્ડ દેતા એક રૂપિયો મળે, અને આપણે એને લઈને એક રૂપિયો એટલે 100 પાઉન્ડ મળે. એટલી તાકાતવાળી ઇકોનોમી બનાવી છે. કામ બહુ થોડું નહીં, બહુ બધું છે અને ઘણું કામ કરવું પડે એના માટે. તમારા માટે બી આખે આખા 135 કરોડ દેશ હશે, આખા દેશના દરેક 135 કરોડ લોકોએ કરવું પડે. તો એના માટે જ્યારે તમે આટલી બધી મહેનત મગજમાં કરતા હોય, વિચારતા હોય, તો એક કામ તમારે ફરજિયાત પહેલાં કરવું પડે. શું તો કે ભારતીય અર્થતંત્રનું માળખું તો જાણો, એની આખે આખી પ્રણાલી શું છે, કે એનું માળખું કેમ ગોઠવેલ છે, સિસ્ટમ કઈ રીતે ચાલે છે, ઇન્ડિયામાં ઇન્ડિયામાં ઇકોનોમી કઈ રીતે કામ કરે છે, આ દરેક વસ્તુ તમે જાણો તો તમે કંઈક એકદમ પ્રોપર વેમાં વિચારી શકો અને સમજી શકો. હા, બાકી એમને પૂછશો ઓલું કરી નાખાય, આમ કરી નાખી, આમ ઓલું કરી નાખી, એમ કઈ થતા હશે? એમ તો તમે ખાલી વાર્તા ઉપર ચકી ચોખા ખાંડે છે એના જેવું લાગે છે, ચકી કરે કે ચોખા ખાઈ તો ન હોય એના જેવું જ છે. તમે ખાલી વિચારો એ પ્રેક્ટિકલ ન હોય તો એના માટે તમારે આ સમજવું પડે. ભારતીય અર્થતંત્રનું માળખું, હવે એ ભારતીય અર્થતંત્રનું માળખું જો સમજવું હોય તો પેલા તમારે અર્થકારણ અથવા તો અર્થતંત્રમાં જે પ્રવૃત્તિઓ થાય છે એ સમજવી પડે. તો પ્રવૃત્તિઓ કઈ કઈ બે છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે નામ પરથી તમને જો સહેલું લાગતું હોય તો હું એમ કહીશ કે હા, તમે ઇકોનોમિક સારી રીતે સમજો, જો નથી લાગતું તો મૂડી નીચે ટેક્સ્ટ બુકમાં જો વાંચું છું કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિનાર્થિક પ્રવૃત્તિમાં તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર, વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે છે વગેરે બિનાર્થિક પ્રવૃત્તિ છે. કેટલું સહેલું થઈ ગયું હતું ને? હવે જે ખાલી નામ પરથી સમજી ગયા હતા એને હું કહીશ કે ઓલ ધ બેસ્ટ, તમે ઇકોનોમિક્સમાં આગળ વધશો. કારણ કે તમારો મોબાઈલ મેં કીધું તું એમ કે વેપારી રીતે ચાલુ થયો છે. હવે જો આ પ્રશ્ન તમને અહીંયા
માટે દુઆ મોકલેલો હોય એને પણ સારું મળી જતું હોય, હે? આ સારું મોકલે છે એટલે તો મીઠી ઉતરે. હા, મારું કહેવાનું કે જ્યારે આવો ઊભી કરવાના હેતુથી પ્રવૃત્તિ કરવામાં આવે છે, આર્થિક પ્રવૃત્તિ છે, તો હું તમને શિક્ષક ટીચરનું એક્ઝામ્પલ આપતો હતો, તો એ ટીચર છે પોતાની આવો ઊભી કરવા માટે અલગ અલગ સ્કૂલોમાં છોકરાઓને ભણાવવા જતા હોય, તો એનો હેતુ થયો આવક મેળવવા. એ એની કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. તો એ સિમ્પલ, તો પહેલો એવો લખવાનો કે આવક મેળવવા માટે શું જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એની સામે એની વિરુદ્ધ તફાવત એને છે. હા, એની વિરુદ્ધ કે આવક મેળવવાના હેતુથી નહીં પરંતુ સ્વેચ્છા અથવા તો આવક મેળવવાનો હેતુ ન હોય અને જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આ થઈ ગયો પેલો મુદ્દો. બીજો મુદ્દો બંને દાખલા તરીકે, દાખલા તરીકે બે માં તમે ઉદાહરણ લખી નાખો. યસ, તમારો પ્રશ્ન સાચો છે, માર્ક મળી ગયા, વાસ્તા મળી આટલું જ હતું. કયો દીએ કેટલો સરળ પ્રશ્ન છે કે નહીં? હા, અહીંયા તમે દાખલા લઈ શકો છો. તો કે કોઈ પણ મજૂર છે, આર્થિક પ્રવૃત્તિઓને વ્યાવસાયિક પ્રવૃત્તિ તરીકે
જેના ત્રણ ભાગ પડે છે. પછી એનો પરિચય સમજ્યો કે પહેલો ભાગ છે પ્રાથમિક ક્ષેત્ર, આટલું થઈ ગયું. પછી એનો પેટા પોઈન્ટ કરી અને તમારે સમજાવવાનું કે પ્રાથમિક ક્ષેત્ર કેને કહેવાય, તો કે ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે તેને પ્રાથમિક ક્ષેત્ર કહે છે. પ્રાથમિક નું અંગ્રેજી શું થશે? પ્રાઇમરી. માધ્યમિક નું આપણે અત્યારે પ્રાથમિકની વાત છે તો માધ્યમિક ક્ષેત્ર મતલબ કે પ્રાઇમરી. પ્રાઇમરી શું? પ્રાથમિક જરૂરિયાત. તો આપણે એવું સાંભળ્યું છે, એવું બોલતા હોય છે આપણે, તો પ્રાથમિક જરૂરિયાતો કહીએ મતલબ કે સૌથી પહેલેલી જરૂરિયાત. અને માણસ માટે સૌથી પહેલેલી જરૂરિયાત કઈ હોય? તો કે રોટી, કપડાં, મકાન. જ્યારે ઇકોનોમિક ભણતા હોય ત્યારે આ યાદ રહેવા. અને એના માટે રિંગ રોડ આખી આખી ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધી ચક્કર મારી લેવાની.
એને પણ શેમાં લીધું છે, માધ્યમિક ક્ષેત્ર. તો આ માધ્યમિક ક્ષેત્રને બીજા કયા નામે ઓળખે છે? તો કે ઉદ્યોગ તરીકે માધ્યમિક ક્ષેત્રને ઓળખવામાં આવે છે. હવે બીજી બધી કરો ટેક્સ્ટબુકમાં પાછી શું કીધું છે કે આ વિભાગમાં મોટા પાયા ઉદ્યોગ માધ્યમ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખે છે, જેમાં કાપીને મોટા મોટા યંત્રો સુધી ઉત્પાદન કરવામાં આવે છે. મોટા મોટા યંત્રો તમને એક વાત કરું, તમારા હાથમાંથી મોબાઈલ ઉપડી જાય ધ્યાન રાખજો કે ભાઈ મારા કાકાનું જે કારખાનું છે એની બાજુમાં એટલે એ લાઈનમાં થોડાક કારખાના મૂકી એ કારખાનું બહુ વિશાળ. હવે એને એક મશીન છે એ ફેર વર્ક હતું, જ્યાં મશીન ફિક્સ કરેલું હોય ત્યાંથી ઉપાડી અને થોડું થોડું મતલબ કે આપણે લાઇબ્રેરી જોયું તમે અને તમને આમ કહી દઉં તો કેટલા 10-15 મીટર તો છે અમારો હતો ચાલો એટલું અંદાજે. તો એના માટે મશીન તો બહુ વિશાળ કરતો હતો. અહીંયા આવ્યું ને કે તાપણીથી લઈને તાપણીથી મોટા યંત્રો દરેકનો સમાવેશ થાય. તો મોટા યંત્રોની તમે વાત કરું છું તો એ કરોડો રૂપિયાનું મશીન જ્યારે માધ્યમમાં ખસેડવાનું હતું અને તમે તો હોય અહીંથી પણ લેવું, એના માટે એ મશીન ઉપયોગ તો અમેરિકાથી. અમેરિકાએ ફોન કર્યો, અમેરિકાથી ટીમ આવી, એ લોકો પોતાના સાધન મશીન બધું લઈને આવ્યા અને એ મશીન ખસેડવા માટેના 8 લાખ રૂપિયા લીધા. 2 દિવસમાં 8 લાખ. કેન યુ ઇમેજિન, વિચારી શકો? હે, વિચારી શકો? હા, તો એના માટે હું શબ્દ વાપરું એવો કે પદાવર મશીન, કેવા પદાવર યંત્રો. આવો શબ્દ તમે વાપરી શકો ઇકોનોમિક્સમાં ભાષા વાપરવાનો પ્રોબ્લેમ ન. હવે ક્યાં કાકડી અને ક્યાં પદાવર યંત્રો, આ દરેક સમાવેશમાં કરી લેવામાં આવે છે માધ્યમિક ક્ષેત્રમાં. પડે છે ખબર? પડે જ ને. આટલું શું સુધી ગયું પછી છેલ્લું છે સેવા ક્ષેત્ર. હવે એમાં કીધું કે એમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. હવે સેવા તમને કોઈ બોલે તમારી પાસે તમે સાંભળો તો તમારા મગજમાં આવે છે શું? મને એ જાણવાનો રસ છે. પ્રોબ્લેમ એ છે કે તમે ત્યાં બોલો તમે વિડીયો જોતા હોય ત્યાં બધે જોતો હોય. તો વાત એવી છે કે જયારે સેવા બોલે તો સામાન્ય માણસને શું પ્રોબ્લેમ આવે છે કે આ કોક સેવા કરે, કોક નાખી દે અને મફતમાં કામ કરે એ સેવા. પણ એમ વાત નથી, જયારે સેવાની વાત નીકળે ત્યારે વાહન વ્યવહાર વિશે તમે ઇકોનોમિક્સ માનો, વેપારી મગજ તમે લઈને બેઠા છો તો એવી રીતે વિચારવાનું વિચારવાનું છે. વાહન વ્યવહાર નહીં પણ એક જાતની સેવા છે. માનો કે એક તમે છાપા જો વાંચો તો મને બહુ ગમશે. હા, બહુ જ ગમશે. છાપા વાંચો ભલે 10 મિનિટ અડધી કલાકમાં તમે 7 માસમાં નથી પહોંચી જવા. છાપા વાંચો તો સરકારના લોકડાઉન ખુલ્યા પછી સમાચાર આવતો કે આ તારીખથી બસ સેવાઓ શરૂ થશે, આ તારીખથી આના માટે રેલવેની સેવાઓ શરૂ થશે. બીજું તમારા હાથમાં જે મોબાઈલ છે એમાં જે સિમ કાર્ડ યુઝ થાય છે એ જે તે કંપનીના હોય એ કંપની પણ એવું કહે કે અમારી સેવાઓ સૌથી સારી છે. હવે તમે તો ખરા સેવા થોડી કહેવાય કે તમે 3 મફત દો છો, અમે ભાઈ 600 રૂપિયા ભરી છે 3 મહિને તૈયાર તમે મફતમાં ઇન્ટરનેટને ફોન કરવાનો દો છો એ સાચું કહે છે. શું કામ એને? તો કે આ દરેક પ્રવૃત્તિઓને કેવી? તો કે આર્થિક પ્રવૃત્તિઓને સેવા કરે છે. તો કે સેવા ક્ષેત્રમાં કરે, સમજો છો? તો આ દરેક વસ્તુ આવી જાત જાત જાતની વસ્તુઓ સેવા ગણવામાં આવે છે, સેવા ક્ષેત્રમાં ગણવામાં આવે છે. અનેકવિધ એમાં અનેકવિધ તો મેં તમને 2 તાજા અને એવરગ્રીન તમારી સામે હોય એવા એક્ઝામ્પલ આપ્યા. તો હવે
વિષયોનો અભ્યાસ સંદેશા વ્યવહાર હોય તથા દરિયે માર્ગો શિક્ષણ આરોગ્ય મતલબ કે મૂળભૂત સેવા આરોગ્ય બેન્કિંગ બેન્કિંગ સેવા ઉપર સાહેબ સમાચાર વાંચો એટલે બધું તમને આ પાછળ સેવા શબ્દ લાગીને વાંચવા મળશે બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે એક માર્ગ તમને આપ્યું છે કે સેવા ક્ષેત્રમાં શેનો શેનો સમાવેશ થાય છે જણાવો જૂની નિયમિતમાં તો બે માર્ગમાં આપેલું હતું કીધે છે તો અમારું કહેવાનું કે આ તમારો ઇમ્પોર્ટન્ટ છે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે શેનું પ્રાથમિક ક્ષેત્ર ક્યાં તો કે વિકાસશીલ દેશમાં જે દેશ વિકાસશીલ છે ત્યાં કોનું પ્રભુત્વ તો કે પ્રાથમિક ક્ષેત્ર ક્યાં તો કે વિકાસશીલ દેશમાં કોનું પ્રભુત્વ પ્રાથમિક ક્ષેત્ર કોના દેશો હે આપણે આમ પણ આની પહેલા વિકાસશીલ બિઝનેસમેન ટાઈપ વિદેશમાં પણ આપણે વેપાર કરી શકીએ કયા ટાઈપનો મોબાઈલ રાખવો મળી
સેવા ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્રમાં જ્યારે વધારો થાય છે ત્યારે જો આની સાપેક્ષિક સરખામણી કરીએ તો આ આપણને ઓછું લાગે લેવો અને આનું લેવો વધારે લાગે મતલબ કે આનો બહુ ઘટો નથી હતો એટલો એટલો છે પણ આનો વધતો છે એટલે જ્યારે સાપેક્ષ રીતે માપવામાં કઈ સાપેક્ષ રીતે તો આ જે આપણને ઘટતું લાગે અને આ બી કેવા લાગે વધેલા લાગે ભારતીય